नमस्कार बाल मित्रों, प्रेरणा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। आजे धोरण 3 गणित पुनरावर्तन जे आपणे 3 तारीखे परीक्षा चालू थवानी छे एना संदर्भ में आजे आपणे धोरण 3 नुं गणित समझशुं। हवे एमां पहेलो प्रश्न छे के नीचेनी खाली जग्या पूरो। तो पहला प्रश्न में 1 किलोग्राम बराबर खाली जगह ग्राम, तो 1 किलोग्राम एटले केटला ग्राम थाय? तो कि 1 किलोग्राम बराबर 1000 ग्राम थाय। केटला ग्राम थाय? 1000। वजन नो नानो एकम, तो वजन ना 2 एकमो छे ग्राम अने किलोग्राम। तो आपने कयो कीधो छे? नानो कीधो छे, तो नाना मां कोण आवे? ग्राम आवे। गुंजाइश नो मोटो एकम, तो ગુંજાયશના એકમો 2 છે, લીટર અને મિલીલીટર। તો એમાં મોટો કીધો છે એટલે આપણે લખવાનું છે લીટર। હવે 7 6 42, 6 ખુરશીના પાયા કેટલા? તો 1 ખુરશીને કેટલા પાયા હોય? 4 પાયા હોય, તો 4નો ઘડિયો 6 સુધી બોલો એટલે 4 6 24। 4 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા, તો 1 રૂપિયાના 100 પૈસા હોય તો 4 રૂપિયાના કેટલા પૈસા હોય? તો કે 4 રૂપિયાના 400 પૈસા થાય। 9 સાયકલના પૈડિયા, તો 1 સાયકલને કેટલા પૈડિયા હોય? 2 પૈડિયા હોય, તો 9 સાયકલના કેટલા? તો કે 9 દુને 18। 8 5 40, આ બધી જ ખાલી જગ્યા વ્યવસ્થિત વાંચતા જ રહેવાની છે અને સરસ મજાની તમારી બુકમાં પણ ઉતારતા રહેજો। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, નીચેના સરવાળા કરો। તો સરવાળા તો બાલ મિત્રો તમને આવડે છે કે 5 ને 5 કેટલા થાય? તો કે 10, 10ની શું? 0 અને બધી 1, 1 ને 3 4, 4 ને 2 6, 1 ને 1 2, 9 ને 2 11નો 1, બધી 1, 1 ને 3 4, 4 ને 1 5। તો કિલોગ્રામમાં 51 અને ગ્રામમાં 600 ને 260। બીજો દાખલો, હવે 3 રકમના દાખલા છે, તો એકમનો સરવાળો એકમ સાથે જ કરવાનો, દશકનો દશક સાથે અને 100નો 100ની સાથે। બધી આપણે એકમની 100ને આપવાની, 100ની એકમની બધી દશકને આપવાની, દશકની બધી 100ને આપવાની। તો કે 5 5 10, 5 ને 5 10, 10 ને 5 15નો 5 બધી 1, 1 ને 8 9, 9 ને 7 16, 16 ને 6 22નો 2 બધી 2, 2 અને 3 5 ને 9 14, 14 ને 7 14 થી 15, 16, 17, 18, 19, 20, 21, 21નો 1 બધી 2, 2 ને 1 3, 3 ને 1 4। હવે ઉપર 0 છે, અહીંયા 5 છે, અહીંયા 0 છે, તો આપણે ખાલી 5 જ મૂકવાના છે। 1 ને 7 8, 1 ને 4 3 4, 1 ને 5 6, 1 ને 7 8, 1 ને 2 3। ત્યાર પછીના દાખલા છે મિલીલીટર વાળા, મિલી અને લીટર। પહેલા આપણે જોઈએ કે ગ્રામ અને કિલોગ્રામ, તો હવે આપણે જોશું મિલી અને લીટર। તો 6 ને 7 13, 13 ને 2 15નો 5 બધી 1, 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 8 15નો 5 બધી 1, 1 ને 1 2, 8 ને 5 13નો 3 બધી 1, 1 ને 3 7, 1 ને 6 7, 7 ને 3 10ની 0 બધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 5 ને 7 12નો 2 બધી 1, 1 ને 5 6, 6 ને 4 10, 5 ને 5 10, 10ની 0 બધી 1, 1 ને 3 4, 4 ને 2 6, 3। હવે છે રૂપિયા અને પૈસાના દાખલા, તો 0, 5,
आठ ने चार बार नो बगड़ो बदी एक त्रण ने चार जीरो पांच चार ने आठ बार नो बगड़ो बदी एक चार ने एक पांच अने आ त्रण। त्यार पछीनो प्रश्न छे नीचेना दाखलानी बादबाकी करो। तो बादबाकी लेवामां आपणे खास तो ए ध्यान राखवानुं छे कि ऊपरनी ने नीचेनी संख्या जो ऊपरनी संख्या नानी होय तो आपणे दसको लेवो पड़े छे। एटले खास ध्यान कि ऊपरनी संख्या नानी होय तो दसको लीध्या वगर कोई वखत जवाब मूकवाना नहीं। तो चार अने नौ, तो चार माथी नौ नो जाय एटले आपणे दसको लेशुं। तो एकमने जरूर छे दसका पासे, दशक पासे जशुं, जेनी पासे लई लेशुं एमां एक घटी जाय एटले ऊपर एक रहेशे, आनी पासेथी लईए एटले एमां एक ओछो थई जाय। अने अहीं दस અને ચાર ચૌદ, તો ચૌદ માંથી નવ જાય એટલે પાંચ વધે, એક માંથી પાછા સાત નો જાય એટલે ફરીને દસકો લેશું એટલે અહીંયા ચાર રહેશે, અહીંયા દસ અને એક અગિયાર, અગિયાર માંથી સાત કાઢીએ એટલે ચાર, ચાર માંથી બે કાઢીએ એટલે બે, એક માંથી નવ નો જાય એટલે દસકો લેશું અહીંયા એક વધશે, અહીંયા અગિયાર, અગિયાર માંથી નવ કાઢીએ એટલે કેટલા વધશે બે, એક માંથી પાંચ નો જાય એટલે ફરીને દસકો અહીંયા બે, અહીંયા અગિયાર, અગિયાર માંથી પાંચ કાઢીએ એટલે છ અને બે માંથી એક જાય એટલે એક। ત્યાર પછી પાંચ માંથી સાત નો જાય એટલે દસકો લેશું, પણ અહીંયા દશક પાસે જ કાંઈ નથી એટલે આપણે સો પાસે જશું, સો પાસે દસકો લેશું એટલે એક વધશે, અહીં વચ્ચે નવ આવે છે એટલે એને આપણે, વચ્ચે જીરો આવે છે એટલે એને આપણે નવ આપશું, અને અહીંયા દસ અને પાંચ પંદર, પંદર માંથી સાત જાય એટલે આઠ, નવ માંથી બે જાય એટલે સાત, એક માંથી એક જાય એટલે શૂન્ય। ફરીને પાછું કે અહીંયા જીરો છે, નીચે નવ છે તો નો જાય એટલે અહીંયા દસકો, અહીંયા બે અને અહીંયા દસ, દસ માંથી નવ જાય એટલે એક, બે માંથી પાંચ નો જાય એટલે ફરીને દસકો, અહીંયા રહેશે સાત અને અહીંયા બાર, બાર માંથી પાંચ જાય એટલે સાત, સાત માંથી ચાર જાય એટલે ત્રણ। અહીંયા જુઓ કે ઉપર જીરો છે, નીચે પાંચ છે એટલે નહીં જાય, દસ દસકો લેવો પડશે, દશક પાસે કઈ નથી, સો પાસે ત્રણ છે એટલે એમાંથી એક લઈ લઈએ એટલે બે વધે, અહીંયા વચ્ચે આવે છે એટલે નવ અને અહીંયા દસ, દસ માંથી પાંચ જાય એટલે પાંચ, નવ માંથી સાત બે જાય એટલે સાત અને બે માંથી એક જાય એટલે એક। ત્યાર પછી એક માંથી આઠ નહીં જાય એટલે દસકો, અહીંયા એક વધશે, અહીંયા અગિયાર, અગિયાર માંથી આઠ જાય એટલે ત્રણ, એક માંથી બે નો જાય એટલે દસકો, અહીંયા છ, અહીંયા અગિયાર, અગિયાર માંથી બે જાય એટલે નવ, છ માંથી ત્રણ જાય એટલે ત્રણ। હવે આવે છે લીટર અને મિલીના દાખલા। તો આ પાંચ માંથી આઠ નો જાય એટલે દસકો, અહીંયા પાંચ વચ્ચે આવે છે એટલે નવ અને પંદર, પંદર માંથી આઠ જાય એટલે સાત, નવ માંથી નવ જાય એટલે જીરો, પાંચ માંથી ત્રણ જાય એટલે બે, બે માંથી સાત નો જાય એટલે દસકો, અહીંયા વધ્યા પાંચ, અહીંયા બાર, બાર માંથી સાત જાય એટલે પાંચ, પાંચ માંથી ત્રણ જાય એટલે બે, એક માંથી આઠ નો જાય એટલે દસકો, અહીંયા પાંચ વચ્ચે આવે છે એટલે નવ અને અગિયાર, અગિયાર માંથી આઠ જાય એટલે ત્રણ, નવ માંથી છ જાય એટલે ત્રણ, પાંચ માંથી બે જાય એટલે ત્રણ જાય એટલે બે। હવે નવ માંથી, પાંચ માંથી નવ નો જાય એટલે દસકો, અહીંયા રહેશે છ, અહીંયા નવ અને અહીંયા પંદર, પંદર માંથી નવ જાય એટલે કેટલા વધશે સાત, નવ માંથી ચાર જાય એટલે પાંચ, છ માંથી ચાર જાય એટલે બે। ત્યાર પછીનો દાખલો આ પણ બાદબાકીનો દાખલો છે, ચાર માંથી પાંચ નો જાય એટલે દસકો, અહીંયા રહેશે ત્રણ, અહીંયા નવ, અહીંયા ચૌદ, ચૌદ માંથી પાંચ, ચૌદ માંથી પાંચ જાય એટલે નવ, નવ માંથી ત્રણ જાય એટલે છ અને ત્રણ માંથી બે જાય એટલે એક, જીરો માંથી આઠ નો જાય એટલે દસકો, અહીંયા રહેશે પાંચ, અહીંયા દસ, દસ માંથી આઠ જાય એટલે બે, પાંચ માંથી પાંચ જાય એટલે શૂન્ય, ચાર માંથી બે જાય એટલે બે। ત્યાર પછીનો પ્રશ્ન છે ગુણાકાર।
આપણે આડી રકમ આપેલી જ હશે પરીક્ષાની અંદર, તો એને આપણે ઊભી કરવાની છે કે 88 × 6. તો હવે આમાં આપણે ઘડિયા બોલવાના છે. જો તમને ઘડિયા બરાબર ફાવતા હશે તો દાખલા ઝડપથી ગણાઈ જશે કે 6 નો ઘડિયો 8 સુધી બોલવાનો, તો 8 નો ઘડિયો 6 સુધી બોલવાનો. 6 × 8 = 48 નો આઠડો વધી 4. 6 × 8 = 48 માં 4 નાખીએ એટલે 52. ત્યાર પછી બીજો દાખલો છે 72 × 7. તો 7 × 2 = 14 વધીએ 1 × 37 = 49 ને 1 = 50. વધી ઉમેરવાની ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન આપજો. જો વધી ભૂલાઈ જશે તો તમારો દાખલો પણ ખોટો જ પડશે. ગુણાકાર સાચો છે પણ તમે વધી નથી ઉમેરી તો દાખલો ખોટો પડશે. 2 × 2 = 4, 2 × 2 = 2, 2 × 4 = 8. ચોથો દાખલો 212 × 4. તો 4 × 2 = 8, 4 × 1 = 4 અને 4 × 2 = 8. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના ભાગાકાર કરો. આમાં પણ તમારે ઘડિયા જ જોશે, પણ ઘડિયા બોલવામાં ઓલા ગુણાકાર અને આ બંનેમાં થોડોક તફાવત છે. ભાગ્યા 5, તો 5 કરતા 8 મોટા છે એટલે આપણે એક જ અંક લેવાનો છે કે 5 × 1 = 5. 5 × 2 = 10 થઈ જાય એટલે 8 કરતા મોટા થઈ જાય છે એટલે 5 × 1 = 5. આ બંનેની બાદબાકી 8 માંથી 5 જાય એટલે કેટલા વધે? 3. ઉપરથી ઉતાર્યા 5. 5 × 7 = 35. 5 માંથી 5 જાય એટલે 0. 3 માંથી 3 જાય એટલે 0. ત્યાર પછીનો દાખલો છે 72 × 8. તો 8 કરતા 7 કેવા છે? નાના છે એટલે 8 ના ઘડિયામાં જોવાનું છે કે આ બંને અંક લેવાનો છે. 8 ના ઘડિયામાં કે 72 આવે છે તો કે 8 × 9 = 72. 2 માંથી 2 જાય એટલે 0. 7 માંથી 7 જાય એટલે 0. 51 ભાગ્યા 3, તો 5 × 3 = 3. 5 માંથી 3 જાય એટલે 2. ઉપરથી ઉતાર્યા 1. 3 ના ઘડિયામાં 21 આવે છે કે 3 × 7 = 21. 0 0. 68 × 2. 2 કરતા 6 મોટા છે એટલે એક જ અંક. 2 ના ઘડિયામાં 6 પણ આવે છે એટલે 6 × 1 = 2 × 2 = 2 × 2 = 4. 2 × 3 = 6. 6 માંથી 6 જાય એટલે 0. ઉપરથી ઉતાર્યા 8. 6 × 2 = 8. 8 માંથી 8 જાય એટલે 0. તો આ જેટલા પ્રશ્નો તમને આજે સમજાવ્યા છે બાળકો, એ બધા જ તમારી બુકમાં સરસ રીતે લખી નાખજો પરીક્ષાની તૈયારી કરવા માટે. જય શ્રી કૃષ્ણ.